गुड मॉर्निंग स्टूडेंट्स एंड वेलकम टू रियल। आज आप जोवाना छे स्वाध्याय 13.2 नो दाखला नंबर 7 जो है। नंबर 7 जो है આપણે શું છે આ દાખલો થોડો ડિફિકલ્ટ છે એટલે બરાબર ધ્યાન આપજો। જો બરાબર ધ્યાન આપશો તો આવડી જશે, એમાં કોઈ શંકા નથી, બરાબર છે। તો જોઈએ શું છે દાખલો। 60 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા અર્ધગોળક ઉપર સ્થિત લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 120 સેન્ટીમીટર અને ત્રિજ્યા 60 છે। જો 60 ત્રિજ્યા વાળા અર્ધગોળક ઉપર, અર્ધગોળક છે આ, અર્ધગોળક છે એની ઉપર લંબવૃત્તીય શંકુ છે, 60 ત્રિજ્યા વાળા અર્ધગોળક છે એની ઉપર શંકુ છે, તો એ શંકુની ઊંચાઈ 120 છે અને ત્રિજ્યા 60 છે, એટલે ગોળા પર બંધ બેસતો શંકુ છે, બરાબર છે। આ આકાર ખબર પડી ગઈ। ચાલો હવે આ જે આકાર જે છે, આ સંયોજિત પદાર્થ જે છે તેને પાણીથી સંપૂર્ણ ભરેલા બીજા એક નળાકારમાં મૂકવામાં આવે છે, એટલે અર્ધગોળક શંકુ આ જે સંયોજિત પદાર્થ છે એને નળાકારના મૂકી દીધો છે અને નળાકારના તળિયાને સ્પર્શે એ રીતે મૂકેલો છે। જો હવે એ નળાકારના બી માપ આપેલા છે કે જો નળાકારની ત્રિજ્યા 60 સેન્ટીમીટર અને ઊંચાઈ 180 સેન્ટીમીટર છે, એટલે ઊંચાઈ વધારે છે આના કરતા, ત્રિજ્યા તો આના જેટલી જ છે હોય, તો નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ શોધો। જો અને આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો અર્ધગોળક ઉપર 60 ત્રિજ્યા વાળા અર્ધગોળક ઉપર સ્થિત લંબવૃત્તીય શંકુ છે ને, તો આ 60 ત્રિજ્યા વાળો અર્ધગોળક છે, વિચાર કરો 60 સેન્ટીમીટર ત્રિજ્યા, એના ઉપર લંબવૃત્તીય શંકુ છે, બરાબર છે, લંબવૃત્તીય શંકુ છે અને આ શંકુની ઊંચાઈ 120 છે, આ શંકુની ઊંચાઈ 120 સેન્ટીમીટર છે અને આની ત્રિજ્યા 60 સેન્ટીમીટર છે। 60 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા અર્ધગોળક ઉપર લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 120 સેન્ટીમીટર અને ત્રિજ્યા બી 60 સેન્ટીમીટર, શંકુની ત્રિજ્યા પણ 60 જ છે અને ગોળકની પણ 60 જ છે। હવે આ રીતે બનેલો સંયોજિત પદાર્થ છે તેને સંપૂર્ણ ભરેલા પાણીથી સંપૂર્ણ ભરેલા એક નળાકારમાં મૂકેલો છે, એટલે કે એવું વિચાર કરો આ એક નળાકાર છે આ પ્રકારનો, એ થોડોક હા બરાબર છે, આ રીતે નળાકારમાં મૂકેલો છે, હવે એ નળાકારના પણ માપ આપેલા જ છે। નળાકારના શું માપ છે, જો નળાકારની ત્રિજ્યા 60 સેન્ટીમીટર છે, એટલે ત્રિજ્યા તો આટલી જ છે, આના જેટલી જ છે અને ઊંચાઈ 180 સેન્ટીમીટર છે, ખરેખર આના જેટલી જ થઈ જશે, કારણ કે આ આ 120 વત્તા આ 60 એટલે આ પણ 180 ની થઈ ગયું, તો આ પણ 180 ને અને ઊંચાઈ કેટલી છે 180 સેન્ટીમીટર છે, તો નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ શોધો, એટલે કે આને જો અર્ધગોળક ઉપર લંબવૃત્તીય શંકુ હોય એવા સંયોજિત પદાર્થને એના માપ આપી દીધા છે, એને નળાકારમાં 180 ઊંચાઈ અને 60 ત્રિજ્યા એટલે એટલી ત્રિજ્યા વાળા નળાકારમાં બેઠું મૂકી દીધું છે, તળિયાને સ્પર્શે એ રીતે લગોલગ થઈ જાય છે, બરાબર છે। તો આ રીતે મૂકી દેવામાં આવે તો બાકી રહેલા પાણીનું ઘનફળ શોધો, એટલે આ રીતે શંકુને મૂકી દેવામાં આવે, શંકુને અર્ધગોળકને, તો આ આખો પાણીથી ભરેલો છે, તો બાકી રહેલા પાણીનું ઘનફળ શોધવાનું છે, કઈ નથી કરવાનું, આ નળાકાર મોટો છે તો નળાકારનું ઘનફળ ઓછા સંયોજિત પદાર્થનું ઘનફળ, તો આ દાખલામાં આપણે શું કરવાનું રહ્યું, નળાકારનું ઘનફળ ઓછા સંયોજિત પદાર્થનું ઘનફળ, બરાબર આપણો જવાબ આવી જશે કે બાકી રહેલા પાણીનું ઘનફળ, ઓકે। તો સૌથી પહેલા આપણે માહિતી લખીએ, આકૃતિ દ્વારા સમજી લીધી, હવે તો પહેલા આપણે સંયોજિત પદાર્થ માટે, સંયોજિત પદાર્થ માટે તો સંયોજિત પદાર્થમાં બી પહેલા અર્ધગોળક માટે, તો અર્ધગોળક માટે હવે ગોળક કે અર્ધગોળકમાં એક વાત બહુ સરસ છે, આપણને ખબર છે એક જ રાશિ આવે આ, એટલે એકદમ સિમ્પલ રહી જાય, તો આમાં આર આપેલી છે 60 ત્રિજ્યાવાળો અર્ધગોળક છે, તો આર બરાબર 60 સેન્ટીમીટર છે, ચાલો ગોળાની માહિતી પૂરી, હવે આવશે શંકુ માટે, તો ચાલો શંકુ માટે બી ત્રિજ્યા 60 જ છે અને ઊંચાઈ 120 છે, તો ત્રિજ્યા 60 જ છે, તો આર જ રાખો, સ્મોલ આર જ રાખો 60 સેન્ટીમીટર અને
एच बराबर 120 सेंटीमीटर छे, बराबर छे। घनफळ दाखलो छे એટલે શંકુ માટે ખાલી r અને h જ જોઈએ, l નું કોઈ કામ નથી, ત્રાસી ઊંચાઈનું કામ નથી। ચાલો તો સંયોજિત પદાર્થ માટેની બધી માહિતી આવી ગઈ શંકુ અને અર્ધગોળક માટે। હવે આપણે શંકુનું ઘનફળ શોધી જ નાખીએ, સંયોજિત પદાર્થનું ઘનફળ શોધી જ નાખીએ આપણે, બરાબર છે। તો માટે સંયોજિત પદાર્થનું કુલ ઘનફળ બરાબર, પછી આપણે નળાકારની વાત કરીશું, બરાબર છે। તો આ સંયોજિત પદાર્થનું કુલ ઘનફળ બરાબર અર્ધગોળકનું ઘનફળ, અર્ધગોળકનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ। હવે આપણે આનો ભી સરવાળો જ કરવાનો છે અને પછી આમાંથી એને બાદ કરવાનું છે, તો આપણે પાઈ ને પાઈ ના સ્વરૂપમાં જવા દઈશું, પાઈ ની કિંમત ની મૂકીશું, બરાબર છે। હવે અર્ધગોળકનું ઘનફળનું સૂત્ર બોલો, ચાલો અર્ધગોળકનું ઘનફળ બરાબર શું થાય, તો કે 2/3 પાઈ આર નો ઘન, બરાબર છે અર્ધગોળક માટે। અને શંકુનું ઘનફળ છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ। ચાલો હવે સામાન્ય કેટલા નીકળશે, 1/3 પાઈ, પાઈ તો નીકળશે 1/3 પાઈ અને આર નો સ્ક્વેર નીકળશે, તો બાકી રહ્યા આમાં કેટલા બાકી રહ્યા 2 અને 1 આર, એટલે 2r પ્લસ આમાં 1/3 પાઈ આર સ્ક્વેર નીકળી ગયા છે એટલે 2r પ્લસ h, બરાબર છે। ચાલો હવે 1/3 ગુણ્યા પાઈ ને આપણે પાઈ જ રહેવા દઈએ કારણ કે છેલ્લે સુધી આપણે બાદબાકી તો કરવાની જ છે, બરાબર છે। તો પાઈ ગુણ્યા r સ્ક્વેર, તો r કેટલા છે અર્ધગોળક માટે 60 અને બધા માટે 60 જ છે, 60 ગુણ્યા 60 કૌંસમાં 2 ગુણ્યા 60 વત્તા h બરાબર 120। ચાલો હવે આવડી હશે 20 40 60, એટલે કે 6 2 12 પાઈ ગુણ્યા 1200 કૌંસમાં 60 2 120 120 20 વત્તા 120 બરાબર 240, બરાબર છે। હજુ પણ ગુણાકાર કરીએ, 1200 ગુણ્યા 240 કરવાનું છે, તો કઈ નહીં આપણે 12 ગુણ્યા 24 કરી નાખીએ, અથવા 24 ગુણ્યા 12 પછી 1 2 ને 3 3 શૂન્ય લગાવી દઈશું, બરાબર છે। તો 24 ગુણ્યા 12 કરીએ, 24 21 24 0 24 2 48 8 4 4 8 2 288 આવ્યા, 288 અને 3 0 બાકી છે ને આપણા, તો 1 2 અને 3 તો કેટલું ઘનફળ આવ્યું, 200000 અને આ પાઈ તો ખરા જ, તો 288000 પાઈ ઘન સેન્ટીમીટર। આ શું આવ્યું, સંયોજિત પદાર્થનું ઘનફળ, આ આવ્યું સંયોજિત પદાર્થનું ઘનફળ। હવે આપણે સંયોજિત પદાર્થનું સમય પડી ગઈ, હવે આપણે નળાકારનું ઘનફળ શોધી કાઢીએ અને પછી એ બેની બાદબાકી કરીશું ત્યારે આપણને મળશે પાણીનું ઘનફળ। તો નળાકાર માટે તો માહિતી પણ લખવાની બાકી છે, તો નળાકાર માટે જોઈએ નળાકાર માટે શું છે માહિતી। તો જો નળાકારની ત્રિજ્યા r બરાબર 60 સેન્ટીમીટર, હવે આ આવી ગયું છે એટલે આમાં આપણે કોઈ પણ રાશિ લઈએ તો છતાં કેપિટલ જ લઈએ, ચાલો ત્રિજ્યા r બરાબર 60 સેન્ટીમીટર અને ઊંચાઈ h બરાબર 180 સેન્ટીમીટર હોય તો નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ શોધો। તો હવે આપણે નળાકારનું ઘનફળ શોધી નાખીએ, તે પણ આપણે પાઈ માં જ શોધીશું। તો જો બરાબર કે નળાકારનું ઘનફળનું સૂત્ર બોલો, ચાલો જો નળાકારનું ઘનફળ બરાબર પાઈ r સ્ક્વેર h, તો પાઈ ની કિંમત આપણે નથી મૂકતા, બરાબર બરાબર પાઈ ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 180 બરાબર પાઈ ગુણ્યા, હવે આનો ગુણાકાર કેવી રીતે કરીએ, આપણે ઈઝી બનાવવું હોય તો 6 ગુણ્યા 6 36 ગુણ્યા 18 કરીએ અને પછી 1 2 અને 3 શૂન્ય મૂકી દઈશું, બરાબર છે। 6 6 36 ગુણ્યા 18, તો 36 ગુણ્યા 18 કરીએ, 36 1 36 0 8 6 48 4 8 4 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
648,000 આ ગણતરી કરીને હું બતાવું છું. વિદ્યાર્થી મિત્રો એક વાત ખાસ ધ્યાન રાખજો કે હું બને એટલું તમને લાઈવ અહીંયા દાખલા ગણાવતા હોય તેવો અહેસાસ થાય
તેવો આપણે પ્રયત્ન કરીએ છીએ. એટલે બરાબર થોડી વાર લાગે તો પણ બરાબર ધ્યાન આપજો અને બરાબર સાંભળતા રહેજો. હા, તો 648,000 પાઈ શું આવ્યું? નળાકારનું ઘનફળ. હવે આપણે જોઈએ છે પાણીનું ઘનફળ, એટલે કે આ સંપૂર્ણ આમાં મૂકી દઈએ એટલે બાકી રહેલી જગ્યાનું ઘનફળ જે મળી જશે તે આપણું પાણીનું ઘનફળ મળશે. તો માટે બાકી રહેલા પાણીનું ઘનફળ બરાબર શું લખીએ? માટે બાકી રહેલા પાણીનું ઘનફળ બરાબર આપણે નળાકારનું ઘનફળ ઓછા સંયોજિત પદાર્થનું ઘનફળ. તો નળાકારનું ઘનફળ કેટલું આવેલું છે? 648,000 પાઈ માઇનસ આ કેટલું છે? 288,000 પાઈ. હવે આપણે પાઈની કિંમત મૂકી શકીશું, બરાબર છે? આ બાદબાકી થઈ જાય એટલે છેલ્લું સ્ટેપ છે. તો જો 648,000 ઓછા 288,000, સિમ્પલ છે ને? હા, 8 માંથી 8 જાય તો 0, આપણે બાદબાકી કરીએ છીએ. 4 માંથી 4 જાય તો 0, 6 માંથી 2 જાય તો 1 મિનિટ, 288,000 છે. 648,000 ઓછા 288,000, તો ભૂલ પડશે અહીંયા. 8 માંથી 8 જાય 0, 14 માંથી 8 જાય તો 6, એટલે અહીંયા 5 રહ્યા તો 5 માંથી 2 જાય તો એટલે કે 360,000 પાઈ. બરાબર છે? 360,000 પાઈ ઘન સેન્ટીમીટર. હવે આપણે આમાં પાઈ ની કિંમત મૂકી દઈએ, બરાબર 360,000 22/7 એટલે કેટલા આવશે? તો આપણે 360,000 ગુણ્યા 22 કરવું છે, તો 36 ગુણ્યા 22 કરીએ ભાઈ, 4 શૂન્ય લગાવી દઈશું. તો 36 ગુણ્યા 22, 36 2 72 0, 36 2 72 2, 792 અને 1 2 3 4 0 અને છેદમાં 7, એટલે કે આટલા ઘન સેન્ટીમીટર, આટલા ઘન સેન્ટીમીટરે બાકી રહેલા પાણીનું ઘનફળ આવ્યું. બરાબર છે? હવે આપણે આને 7 વડે ભાગીએ તો આપણે છેલ્લે લખીશું 79,20,000. બરાબર છે? 1 2 3 4 ચાલો હવે 7 7 1 7 0 9, 7 1 7 9 7 જાય તો 2 2 7 41 21, 2 માંથી 1 જાય તો 1 0. ચાલો હવે શૂન્ય બરાબર ગણતા રહેજો. 1 શૂન્ય નીચે ઉતાર્યો, 7 1 7 10 માંથી 7 જાય તો 3 0. બીજો શૂન્ય નીચે ઉતાર્યો, 7 4 28 10 માંથી 8 જાય તો 2 0. ત્રીજો શૂન્ય નીચે ઉતાર્યું, 7 2 14 10 માંથી 4 જાય તો 6 0. અને ચોથું શૂન્ય નીચે ઉતાર્યું તો 7 8 56 10 માંથી 6 જાય તો 4 0. અને પછી 7 5 35 આ રીતે ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. બરાબર છે? તો કેટલા આવે છે? 113 14 28.5 આશરે આવે છે ઘન. 7 5 35 10 માંથી 5 જાય 5, એટલે આટલા પોઈન્ટ આશરે આવે છે ઘન સેન્ટીમીટર આશરે. બરાબર છે? આટલા આશરે આવે છે. હવે આ આવ્યું પાણીનું ઘનફળ, પણ આ રકમ બહુ મોટી છે અને આપણે ઘન મીટરમાં ફેરવવું હોય તો 10 લાખ ઘન સેન્ટીમીટર, 10 લાખ ઘન સેન્ટીમીટર બરાબર 1 ઘન મીટર. બરાબર છે? તો આને આપણે ઘન મીટરમાં ફેરવી નાખવું હોય તો આને 10 લાખ વડે ભાગો, એટલે 28.5 છેદમાં 10 લાખ, એ 10 લાખ વડે ભાગો એટલે આ ઘન સેન્ટીમીટરમાં છે, તે જવાબ ઘન મીટરમાં આવશે. તો 10 લાખ, કારણ કે 10 લાખ ઘન સેન્ટીમીટર બરાબર 1 ઘન મીટર. હવે આ જવાબ બહુ મોટો છે એટલે એને આપણે ઘન મીટરમાં શોધી નાખીએ પાણીનું ઘનફળ. બરાબર છે? તો 10 લાખ વડે ભાગતા ઘન સેન્ટીમીટરનું ઘન મીટરમાં કન્વર્ઝન થશે. તો કેટલા મીટર કાપવાના છે? 1 2 3 4 5 6. તો અહીંયાથી ગણીએ 1 2 3 4 5 અને 6, એટલે કે 1 પોઈન્ટ 131 428 5, આટલા ઘન મીટર બરાબર, આપણે બધા પોઈન્ટની જરૂર નથી, બરાબર 1 પોઈન્ટ 131 ઘન મીટર. હવે જુઓ આ પાછળના આંકડાને આપણે એવોઇડ કર્યા, હવે
આમાં આપણે એક ઉમેરણી કેમ કારણ કે જો જેને આપણે એવોઈડ કરી હતી જો 5 કે 5 કરતા મોટી હોય તો આગલી રકમમાં એક ઉમેરો પણ આ તો 4 છે એટલે આને સીધા એવોઈડ કરી દીધા એટલે 1.131 ઘન મીટર આ શું આવ્યું આપણો ફાઇનલ આન્સર બાકી રહેલા પાણીનું ઘનફળ ઘન મીટર એ શું આવ્યું બાકી રહેલા પાણીનું ઘનફળ બરાબર છે તો ખ્યાલ આવી ગયો બરાબર દાખલામાં તો છતાં એકવાર પાછો ગણીને ખાસ જોઈ લો બરાબર છે હવે ફરી મળીશું આપણે દાખલા નંબર 8 માં અને પછીના નેક્સ્ટ પીરિયડમાં ત્યાં સુધી ગુડ બાય અને થેન્ક યુ અને હા આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ખાસ કરો જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી જાય ઓકે ગુડ બાય એન્ડ થેન્ક યુ